જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સુંદરમ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષય ભણીશું તેમાં આપણું ચેપ્ટર નંબર સાત અત્યાર સુધી આપણે શા ચેપ્ટર નંબર સાતમાં પ્રશ્ન નંબર એકથી બાર જોયા હવે આપણે પ્રશ્ન નંબર તેરથી જોશું બરાબર છે તો પ્રશ્ન નંબર તેરમાં આપણને શું કીધું છે જો ઉદાહરણ મુજબ કેલેન્ડરમાં આપેલ ત્રણ ગુણ્યા ત્રણના ચોરસ ખાનામાં સમાયેલ તમામ સંખ્યાઓનો સરવારો શોધો હવે અહીંયા આપણને ચાર ચોરસ આપ્યા છે આ એક બે ત્રણ અને ચાર એકબીજામાં ભેગા થઈને આપેલા છે પણ આપણે અલગ કરી નાખવાના બરાબર છે ઓકે હવે આમાં શું કીધું છે આપણે તમામ સંખ્યાનો સરવારો કરવાનો છે માની લે આ બાજુ છે એક બે એક બે ત્રણ આઠ નવ દસ પંદર સોળ સત્તર તો બધી સંખ્યાનો સરવારો કરવાનો પણ સરવાળો કરીને નહીં આમાં જે આપણને પેટર્ન આપી છે તે પેટર્ન પ્રમાણે તો કઈ પેટર્ન આપી છે બરાબર છે તો પહેલાં તો ચોખંડામાં સૌથી નાની સંખ્યા લેશું પછી તેમાં આઠ ઉમેરીશું અને નવ ગુણીશું બધામાં આપણે આઠ અને નવ સંખ્યા લેવાની આઠ અને નવ આઠ અને નવ બરાબર છે પછી તમને જે આમ વચ્ચેનું કીધું છે અથવા મધ્યમાં રહેલું છે તે નવ વડે ગુણતા એ આપણે કાંઈ જોવું નથી બરાબર છે ઓકે આમ ચોરસમાં સમાયેલી સંખ્યાઓનો સરવાળો છે તે એક્યાસી થશે એવું આપણને કીધું છે હવે જોઈ કઈ રીતના આપણે બી જોઈએ તો બીમાં આપણે જો બી આ ચોખંડો આપ્યું છે બીમાં સૌથી નાની સંખ્યા કઈ તો કે સૌથી નાની સંખ્યા ચાર હવે તેમાં હું આઠ ઉમેરું તેમાં આઠ ઉમેરતા એટલે ચાર ને આઠ બાર તેના જવાબને એટલે કે જે જવાબ આવ્યો તેનું નવું વડે ગુણું તો કે બાર ગુણ્યા નવ એટલે કે એકસો આઠ બરાબર છે તો આ તમે ચોખંડામાં જેટલા અંક છે એટલે કે કેટલા કેટલા અંક છે ચાર પાંચ છ અગિયાર બાર તેર અઢાર ઓગણીસ અને વીસ બધી સંખ્યાઓનો તમે સરવાળો કરશો બરાબર છે એટલે સરવાળો છે તે કેટલો આવશે તો કે એકસો આઠ છે તે તમને સરવાળો મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ બીજો તો સી માટે પેલા આપણે સી માં નાની સંખ્યા કઈ છે છે ઓકે તો હવે નાની સંખ્યા તેમાં ઉમેરા એટલે ત્રેવીસ ત્રેવીસ નું નવ વડે ગુણસ એટલે કેટલો જવાબ આવ્યો બસો સાત એવી રીતના ત્રીજું કરવાનું છે પણ ત્રીજું છે તે તમારે જાતે કરવાનું છે ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ માં તો કે ચૌદ માં આપણને શું કીધું છે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચૌદ માં સૂચના વાંચીએ સૂચના મુજબ સોપાનો અનુસરી વિસ્મકારક સંખ્યા મેળવો એટલે કે ઈના ઈ વિસ્મકારક એટલે વિસ્મય કારક એટલે કે ઈના ઈચ જે સંખ્યા છે એના જ પાછી મેળવવાની છે એટલે કઈ રીતના આમાં અલગ અલગ વસ્તુ કીધી છે જો તમારી ઉંમર કેટલી તો મેં એ અંદાજો આપણને આપ્યો છે દસ વર્ષ તેના બમણા કરો બમણા એટલે કે બે ગુણ્યા બરાબર છે ગુણ્યા બે તો દસના બે ગણા એટલે વીસ થાય ગુણ્યા બે એટલે કે વીસ તેને પાંચ વડે ભાગો તો સોરી પાંચ વડે ગુણો તો હવે વીસને પાંચ વડે ગુણીશ તો સો તેને દસ વડે ભાગો તો સો ભાગ્યા દસ કરીશ તો જવાબ કેટલો આવ્યો દસ ફરી પાછો જે જવાબ હતો એ જ જવાબ આપણને અહીંયા જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે પહેલો દાખલો મેં કર્યો નથી કારણ કે એ દાખલો તમારે જાતે કરવાનો છે કારણ કે તે થોડોક સહેલો છે નીચેના દાખલા કરતાં કેવો છે સહેલો છે એટલા માટે તે દાખલો છે તે તમારે જાતે કરવાનો છે ઓકે હવે જો અહીંયા તમને એમ કીધું છે કે તમારી મમ્મીની ઉંમર કેટલી તો માની લો કે હું અંદાજો અહીંયા લઉં છું બરાબર છે ત્રીસ વર્ષ તેમાં દસ ઉમેરો ત્રીસ પ્લસ દસ એટલે ચાલીસ તેના બમણાં કરો ચાલીસ ગુણ્યા બે એટલે એંસી તેમાંથી વીસ બાદ કરો એસી માઇનસ વીસ એટલે સાહીઠ તેને બે વડે ભાગો સાઠ ભાગ્યા બે એટલે ત્રીસ તો જવાબ શું મળ્યો ત્રીસ જે ત્રીસ હતી એ સંખ્યા લીધી હતી એ જ આપણને જવાબ મળેલો છે તમારા પપ્પાની ઉંમર કેટલી તો મેં બત્રીસ વર્ષ લખ્યા તેના બમણા કર્યા તો ચોસઠ થયા ફરીથી બે વડે ગુણ્યા તો ચોસઠ ગુણ્યા બે કરશો એટલે એકસો અઠ્યાવીસ તેમાં લીધેલી ઉંમરની સંખ્યાનો સારવાર એટલે કે ઉમેરો તો એકસો અઠ્યાવીસ સંખ્યા કેટલી લીધી હતી બત્રીસ તો એકસો અઠ્યાવીસ પ્લસ બત્રીસ એટલે કેટલા થયા એકસો સાહીઠ ફરીથી બમણા કરો એકસો સાહીઠ ગુણ્યા બે એટલે કે ત્રણસો વીસ પછી તેને દસ વડે ભાગો તો એ ત્રણસો વીસ ભાગ્યા દસ એટલે બત્રીસ તો આપણે જે બત્રીસ સંખ્યા લીધી હતી એ જ આપણને અહીંયા બત્રીસ સંખ્યા છે તે મળી ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચૌદ પછી ચાલો ગૃહ કાર્ય કરીએ એમાં પ્રશ્ન નંબર એક છે તે તમારે જાતે કરવાનો છે યાદ કરો ચેપ્ટરની શરૂઆતમાં આપણે પ્રશ્ન નંબર એક આવ્યું હતું કે પેટર્ન ઓળખો અથવા પેટર્ન પૂર્ણ કરો અથવા પેટર્નને આગળ વધારો બરાબર છે આમાંનો કોઈ એક શબ્દ આવેલો હોય છે એ પ્રશ્નના આધારે જ છે સાવ સિમ્પલ છે બરાબર છે થોડુંક જોશો એટલે આ તમને આવડી જશે બરાબર છે પણ એ તમારે જાતે કરવાનો છે પ્રશ્ન નંબર બે જોઈએ નીચેની પેટર્નમાં ભૂલ શોધીને તેના પર ચોકડી કરો અને તેના બાજુના ખાનામાં સુધારો એટલે કે એ આપણે સુધારીને કરવાની છે તો જો અહીંયા ટપકું ઉપર નીચે ઉપર નીચે એટલે પેટન કેવી છે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પણ જો અહીંયા ટપકું નીચે ન થાય ઉપર આવ્યું તો આ કેવું છે ખોટું છે એટલે અહીંયા મારે અહીંયા સુધારીને કેવું દોરવું પડશે તો કે આવું છે એ મારે અહીંયા ચોખંડામાં દોરવું પડશે આકૃતિ તમારે લોકોને જાતે દોરવાની છે પછી છત્રી જોઈએ એક અહીંયા નીચે ડાબી બાજુ ઉપર જમણી બાજુ પછી નીચે પણ અહીંયા કઈ બાજુ આવી ઉપર કારણ કે જો અહીંયા જમણી બાજુથી નીચે આવી પેટર્નમાં પણ અહીંયા આપણે જોઈએ છીએ જમણી બાજુથી ઉપર હોઈ ગઈ છે એટલે આ છે તે ખોટું છે એટલે અહીંયા આપણે સુધારીને કયું લખવાનું છે તો કે આ વસ્તુ છે જે બીજી છત્રી છે બીજી છત્રી જેવું એ આપણે અહીંયા દોરવાનું છે પછી અહીંયા તમને બર્ડ આપેલું છે તો બર્ડનું મોઢું જુઓ એક બે ત્રણ બર્ડનું મોઢું છે તે ઉપર પછી બાકીના ત્રણ બર્ડનું મોઢું નીચે આવવું જોઈએ પણ એની જગ્યાએ આ બર્ડનું મોઢું કેવું છે ઉપર છે એટલે આ વસ્તુ ચાલે નહીં બરાબર છે એટલે કે આ બર્ડ છે તેનું મોઢું કેમ નીચે કરવું પડશે ચોથામાં જો અહીંયા સરખું અહીંયા સરખું આ સરખું આ સરખું આ સરખું આ સરખું પણ અહીંયા જો વચ્ચેનું છે તે અલગ આવી ગયું અહીંયા ત્રિકોણ જેવું છે બરાબર છે ઓકે રાઉન્ડની અંદર ચોરસ છે પણ એ ચોરસની અંદર રાઉન્ડ છે એટલે કે આ છે તે ખોટું આવી ગયું આપણે અહીંયા બીજું છે તે અહીંયા દોરવાનું ચાલો કાર્ય કરે તેમાં પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને એક ત્રિકોણ શેપમાં કંઈક આપણને બબલ્સ એટલે કે બોલ જેવું આપેલું છે તેમાં સંખ્યા આપેલી છે બાકીની સંખ્યા આપણે શોધવાની છે હવે આમાં કઈ રીતના છે જો અહીંયા એક છે પછી અહીંયા એક એક લીધો હવે વચ્ચેની સંખ્યા કેમ લીધી તો કે આ બંનેનો સરવાળો કર્યો બરાબર છે એટલે એકના એક કેટલા થયા બે થયા પહેલાં તો અહીંયા બધે એક 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 લખી નાખેલા છે જો હવે આપણે સરવારો કરીએ અને જવાબ મેળવતા જઈએ કઈ રીતના જુઓ એક ને એક બે બરાબર છે પછી એક ને બે ત્રણ બે ને એક ત્રણ એક ને ત્રણ ચાર ત્રણ ને ત્રણ છ ત્રણ ને એક ચાર એક ને ચાર પાંચ ચાર ને છ દસ છ ને ચાર દસ ચાર ને એક પાંચ એક ને પાંચ છ પાંચ ને દસ પંદર દસ ને દસ વીસ દસ ને પાંચ પંદર પાંચ ને એક છ છ ને એક સાત છ ને એક સાત છ ને પંદર એકવીસ પંદર ને છ એકવીસ પંદર વીસ પાંત્રીસ વીસ પંદર પાંત્રીસ એક ને સાત આઠ સાત ને એકવીસ અઠ્યાવીસ એકવીસને પાંત્રીસ છપ્પન પાંત્રીસ પાંત્રીસ સિત્તેર પાંત્રીસ એકવીસ છપ્પન એકવીસ સાત અઠ્યાવીસ સાત એક આઠ એટલે કે આ રીતના જે સરવાળો કરતા જશો એટલે નીચેની સંખ્યા છે તે આપણને મળતી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર સાત છે તે પૂર્ણ કરીએ છીએ ઓકે આપણે પેટર્નો શીખીએ છીએ પેટર્ન કઈ રીતના જો ગણતરીમાં આવે ચિત્રમાં પણ આવે બરાબર છે આ ચેપ્ટરમાં આપણે એ વસ્તુ શીખ્યા કે કઈ રીતના આપણે અંદાજો મેળવી શકીએ મેઇન વસ્તુ આમાં જો આ ચેપ્ટરમાં આપણને એમ લાગે કે આવું ચેપ્ટર શું કમે ને આવ્યું પણ આ ચેપ્ટર છે તે અંદાજો મેળવવા માટે છે તમારું જે આઈક્યુ લેવલ છે આઈક્યુ એટલે કે વિચારવાની જે ક્ષમતા છે તે વધારવા માટેનો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ઓકે એટલે આ ચેપ્ટર નકામું નથી કામનું જ છે પછી આ ચેપ્ટરના રિલેટેડ અમુક અમુક દાખલાઓ આગળના ધોરણોમાં આવશે ત્યારે તમને ખબર પડશે કે આ ચેપ્ટર છે તે કેટલું ઇમ્પોર્ટન્ટ હતું ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને આપની સમક્ષ હું આ સેશનમાં રજા લઉં છું બરાબર છે જય ગુરુદેવ